गृहमंत्री हर्ष संघवीना होमटाउन एटले के सूरत शहर अने सूरत जिल्लामां अवारनवार हत्या लूट बळात्कार जेवी घटनाओ बन्या करे छे। कायदो अने व्यवस्थानी स्थिति कथळती होय तेम मुजब गुनेगारो बेफाम पोलीसना डर वगर हत्या लूट मारघाट अने बळात्कार जेवी घटनाओने अंजाम आपी रह्या छे। તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે કોંગ્રેસ જિલ્લા આગેવાન દર્શન નાયક અને જિજ્ઞેશ મોદી પલસાણા તાલુકા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સોલંકી જિલ્લા પ્રમુખ મનહર પટેલ સહિતના આગેવાનો ઘટના સ્થળે પહોંચી બાળકી સાથેની બર્બરતા ખૂબ ગંભીર છે ત્યારે આ ઘટનાને વખોડીને સુરત જિલ્લાને બિહાર બનતું અટકાવવા માંગ કરી છે અને આ નરાધમને જલ્દીથી ફાંસી મળે તેવી માંગ સાથે જિલ્લામાં ક્રાઇમ રેડ પર અંકુશ લાવવા સરકાર જલ્દી પગલાં ભરે તેવી આક્રોશ સાથે ધારદાર રજૂઆત કરી હતી। એસપી સાહેબ, ડીવાય એસપી સાહેબ અને અમારા કરોડા ગામજનોને આજે વિનંતી કરવા માંગુ છું કે જે આ વસ્તુ થઈ છે, દુષ્કર્મ થયું છે માખીંગા ખાતે, પલસાણા તાલુકામાં માખીંગા ખાતે એક જે છોકરીને કંઈ ભાન નથી તેની પર દુષ્કર્મ થાય, પછી આપણા કરોડામાં કૃષ્ણનગરમાં એક શિવમ કરીને છોકરો જેને કંઈ પૈસાની તાકાત નથી, 25,000 રૂપિયા આપવાની તાકાત નથી, 15 લાખ માંગે અને છોકરાનું મોત થાય, લોકોને તો જેની ગોદરી જાય તેને તાળ વાગે તેવી આ પરિસ્થિતિ ઊભી થઈ છે। અત્યારે કડોદરામાં, પંથકમાં અને જોરવા અને તાતીથૈયામાં અગાઉ પણ બહુ રેપ કેસ બન્યા છે, કારણ કે નાની નાની છોકરીઓને આ ભૈયા લોકો ઉઠાવી જાય છે અને પણ તે લોકો ઉઠાવી જાય છે, પરંતુ પોલીસ કેમ અંધારામાં છે? આ વસ્તુથી આપણે એને ખાસ કરીને મારા તો આજે નગરપાલિકાને પણ કહેવું છે કે તમે કેમેરા લગાવ્યા હર્ષ સંઘવીના હાથે મુહૂર્ત કરાવીને, તો પછી કેમ કેમેરા બંધ છે? કેટલા કેમેરા બંધ છે તેનો મને રિપોર્ટ જોઈએ, કારણ કે જો તમે રિપોર્ટ કેમેરા બંધ હોય એટલે તમે એવું મને એવું સમજ પડે છે કે આ લોકોને તમે લોકો પ્રોત્સાહન આપો છો। પ્રોત્સાહન આપવાની જરૂર નથી, આમ કોઈનો બી દીકરો હોય, કોઈની દીકરી હોય, મારી દીકરાની દીકરી છે, એના માટે આજે એક સામાજિક કાર્યકર તરીકે, એક સુરત જિલ્લા મહામંત્રી તરીકે, આવતીકાલે પ્રદેશ મહામંત્રી દર્શનભાઈ નાયક, સુરત જિલ્લા પ્રમુખ મનોહરભાઈ પટેલ, પલસાણા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સોલંકી અને અમારા સોશિયલ મીડિયાના શ્રી સુનિલભાઈ અને ચલઠાના અને નિલેશભાઈ પટેલ હાજર રહેશે અને અમે મોટી સંખ્યામાં માખીંગા, પલસાણા અને એક હજુ અમે સાહેબને રજૂઆત કરવાના છે, પણ તે હું આજે મીડિયા દ્વારા રજૂઆત નથી કરતો, એ અમે કાલે સાંજે રજૂઆત કરું અને આ મિટિંગ અમારા રાજુભાઈ ગુજરાત સિમેન્ટ એટલે કે મારો ખાસ મિત્ર કે કડોદરામાં ચોકડી પર જ છે ત્યાં કોન્ફરન્સ હોલમાં રાખી છે।